હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ. કઈ નવી વસ્તુ? તો કે અડધા કરવાની રીત, એટલે કે કોઈ પણ સંખ્યા એની અડધા કેવી રીતે કરવા. કોઈ પણ સંખ્યા આપી હોય આપણને, એને અડધા કરવાની રીત, એટલે કેવી રીતે ફટાફટ આપણે એને અડધા કરી શકીએ, એટલે કે બે વડે ભાગી શકીએ. અડધા કરવા મીન્સ એને બે વડે ભાગી શકીએ. કોઈ પણ સંખ્યા આપે, જેમ કે 4 ના અડધા કેટલા થાય? તો કે 2. એટલે 4 ભાગ્યા 2 કરીએ એટલે આપણને 2 આન્સર મળે છે. એવી રીતે કોઈ પણ સંખ્યા, કોઈ મોટી રકમ આપી હોય, કોઈ પણ સંખ્યા રીતે આપી હોય, તો આપણે એને કેવી રીતે સરળતાથી અડધા કરી શકીએ, આપણે મનમાં કઈ રીતે ગણતરી કરી શકીએ. લખવાની પણ જરૂર ના પડે, મનમાં કઈ રીતે ગણતરી કરી શકીએ કે જેથી એને આપણે 2 વડે ભાગી શકીએ અથવા તેને અડધા કરી શકીએ. હવે આ રીત કેમ શીખવી આપણે? તો કે આપણે આના પછીના એક વિડીયોની અંદર 5ની એક શોર્ટ ટ્રીક શીખવાના છીએ, બરાબર? એટલે કે કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવો હોય, બરાબર, તો એ કઈ રીતે આપણે શોર્ટ ટ્રીકથી ફટાફટ ગણતરી કરી શકીએ. એના માટે આપણે અડધા કરવા, બરાબર, એ સંખ્યાના અડધા કેવી રીતે કરવા એ જરૂરી પડશે. એટલે કોઈ પણ સંખ્યાના અડધા કરવાની જરૂર પડશે, બરાબર. એટલા માટે અહીંયા શીખીએ છીએ અને 5ની જે શોર્ટ ટ્રીક છે પછી આપણે સમજીશું. જો અત્યારે આપણે 24ના અડધા આપણે કરવા હોય, માની લો કોઈ દાખલો આપણે લીધો એક્ઝામ્પલ, એટલે 24ના અડધા કરવા છે, એટલે કે અડધા એટલે કે 24 ભાગ્યા 2, એના 2 વડે ભાગવાના છે એનો મતલબ. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, માની લો આપણે 24 ભાગ્યા 2 કરવાના છે, એટલે કે 24ના અડધા કરવાના છે, બરાબર. તો એ માટે હવે આપણે એને છૂટું પાડી દો પહેલાં. તો 24ને આપણે કઈ રીતે આવી જાય, 20 + 2 પણ લખી શકીએ ને. 24ને આપણે, સોરી, 20 + 4 એટલે કે 24. 24ને આપણે શું કર્યું, થોડા અલગ અલગ છૂટું પાડી ભાગ પાડ્યા, કે 24 એટલે કે 20 + 4 કરી નાખ્યા. કેમ? કેમ કે આપણે રાઉન્ડ ઓફ લીધા છે. રાઉન્ડ ઓફ વાળી સંખ્યા, રાઉન્ડ ઓફ વાળી સંખ્યા એટલે કે પાછળ 0 આવતા હોય કોઈ એવી, જેમ કે 10 છે 20 છે 50 છે 100 છે, એ રાઉન્ડ ઓફ વાળી સંખ્યામાં આપણે અલગ અલગ આપણે સરવાળા સ્વરૂપે લખીશું. એવી રીતે 24 = 20 + 4 એના અડધા કરવાના છે, એટલે કે 2 વડે ભાગો. તો કે 20ના અડધા કેટલા થાય? 10. અને 4ના અડધા કેટલા? 2. એટલે કે 10 + 2 = 12. એટલે કે 24ના અડધા કેટલા થાય? 12. એમ થશે કે 24ના અડધા આપણને ફટાફટ આવડી જાય, કરતા કે 12 × 2 = 24, એટલે કે એના અડધા. પણ આ આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવીએ છીએ કે કોઈ પણ સંખ્યાના અડધા કરવા હોય તો આપણે કેવી રીતે કરવાના. તો કે જે સંખ્યા આપી છે 24, એને રાઉન્ડ ઓફ વાળી સંખ્યા એટલે કે 10, 20 એવી સંખ્યામાં ફેરવી દો, એટલે કે આવી રીતે 20 + 4 પછી એ સંખ્યાઓના અડધા કરી દઈએ આપણે, એટલે કે આપણો આન્સર એવી રીતે 12 આવી જાય. જેમ કે કોઈ બીજો દાખલો લઈએ, ચલો આપણે માની લો 52, બરાબર, અથવા 54 લઈએ, ચલો. ઓકે, 54ના મારે અડધા કરવા છે તો શું કરીશ? પહેલા હું 54ના ભાગ પાડું. કેવી રીતે 54ના ભાગ પાડીશ? ભાગ પાડવા મીન્સ એને અલગ અલગ સરવાળા સ્વરૂપે લખીએ, જેમ કે આવી રીતે 50 + 4 54 થઈ જાય, એટલે મેં આવી રીતે છૂટું પાડ્યું 50 + 4, જેથી કરીને મને અડધા કરવામાં સરળતા પડે. હવે મારે અડધા કરવા છે 54ના, એટલે કે 54 ભાગ્યા 2 કરું, એટલે કે અહીંયા 50 ભાગ્યા પણ 2 થાય અને 4 ભાગ્યા પણ 2 થાય, એટલે મારો આન્સર અહીંયા આવશે 25. 50ના અડધા 25, જે આપણને ખબર હોય, અમુક કોમન વસ્તુ જે છે એ આપણને ખબર હોવી જોઈએ કે 50ના અડધા 25 થાય, 4ના અડધા 2 થાય, બરાબર. એટલે આપણો આન્સર કેટલો આવે? 54 ભાગ્યા 2 25 + 2 એટલે કે 27. અમુક જે હશે વિદ્યાર્થી હશે એને ડાયરેક્ટ આવડી જતું હશે કે 27 × 54 થાય, 54ના અડધા ફટાફટ મનમાં ગણતરી કરીને બોલી દેતા હોય છે. પણ જેવા જે અમુક સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, જેને આવી રીતે અડધા કરવામાં કે આ રીતે 2 વડે ભાગવામાં પ્રોબ્લેમ થતી હોય છે, એના માટે આ સરળ રીત છે. આ રીતે અલગ અલગ કરી દે સંખ્યાને, અલગ અલગ કરી પછી એના અડધા કરે, એટલે સરળતાથી એ મનમાં ગણતરી કરી શકે અને ફટાફટ એને ઝડપ પણ આવે. હવે કોઈ બીજી મોટી સંખ્યા લઈએ આપણે, માની લો આપણે લીધા અહીંયા 352 લઈએ છીએ આપણે, બરાબર. 352 લીધા, તો 352 ને પહેલા આપણે શું કરીએ? છૂટા પાડીએ, એટલે કે અહીંયા 300 લખીએ + 50 + 2, બરાબર.
હવે આના મારે અડધા કરવા છે એટલે કે 352 ના હું અહીંયા અડધા કરું છું તો અહીંયા 300 ના પણ અડધા થશે, 50 ના પણ અડધા થશે અને અહીંયા 2 ના પણ અડધા થશે. તો હવે દરેક ના અડધા કરીએ એટલે આપણને 300 ના અડધા કેટલા થાય, આપણને આવડતા હોવું જોઈએ બરાબર 150 એટલે કે 150. જો એ ના આવડતા હોય તો પણ આપણે એને અલગ અલગ છૂટું પાણી કરી શકીએ છીએ, પણ જનરલી આપણને એટલું ખબર હોતી હોય છે કે 300 ના અડધા 150 થાય. એ ના આવડે તો આપણે અલગ કરવાનું. કઈ રીતે કરીશું આપણે અહીંયા, જેમ કે 300 છે બરાબર તો એને અલગ કરી નાખો 200 અને 100 કરી દો. 200 ના અડધા આપણને આવડે 100 અને 50 ના અડધા થાય સોરી 100 ના અડધા થાય 50 એટલે આપણો આન્સર આવી ગયો 150. એટલે કે આના અડધા આપણને મળી ગયા ડાયરેક્ટ આવી રીતે 150. પણ જનરલી આપણને અમુક નાની નાની સંખ્યા કંઈક જે કોમન હોય આવી રીતે ઝીરો વાળી એ આપણને ખ્યાલ હોય છે કે 300 ના અડધા 150 થાય. અથવા તો 30 લઈ લો, 30 ના અડધા 15 પાછળ ઝીરો મૂકી દો. આ 300 છે એમાંથી 30 લો, 30 ના અડધા 15 થઈ જાય પાછળ ઝીરો એમનો મૂકી દો તો પણ થઈ જાય 150. આ વસ્તુ આપણને આવડતી હોય છે બરાબર. એટલે કે 300 ના અડધા 150 થયા પ્લસ 50 ના અડધા 25 એ પણ આપણને ખબર હોય છે. બે ના અડધા કેટલા થાય 1. તો આપણે અહીંયા હવે 150 ને 25 કેટલા થશે 175. 175 ને 1 176 એટલે કે 352 ના અડધા આપણને ખ્યાલ આવી ગયો કેટલા થશે 176. હવે તમને એમ થશે વિદ્યાર્થી મિત્રો કે આ તો આપણે આ બધું ગણતરી કરવી પડે છે એમ વાર લાગે, તો શરૂઆતમાં આપણે આ સમજવા માટે લખતા હોઈએ છીએ, સમજાવવા માટે લખી છે બરાબર. પછી ગણતરી કરવાની જરૂર પડશે નહીં, સમજાવવા માટે આપણે લખી છે પછી ગણતરી કરવાની જરૂર પડે. તમે ડાયરેક્ટ મનમાં ગણતરી કરી શકશો. હવે જેમ કે 352 છે આપણી પાસે બરાબર, 352 ના આપણે વિચારીએ કે 352 છે એટલે પહેલાં તો 300 ના અડધા કરી દો, 300 ના અડધા 150, પછી 52 છે બરાબર તો 52 ની જગ્યાએ આપણે શું કરીએ પહેલાં 50, 50 ના અડધા 25 કરી નાખીએ એટલે કે 150 અને 25 175 અને પછી આ 52 છે તો એનો 1 176. બીજી કોઈ એવી સંખ્યા લઈએ ચલો જેથી તમને થોડું ક્લિયર થાય. માની લો અહીંયા લઈએ આપણે 758 લઈએ ચલો બરાબર. 758 આપણને અહીંયા આપ્યા છે રકમની અંદર. શું કરશું પહેલા આપણે 700 પ્લસ 50 પ્લસ 8 આ રીતે થોડું સંખ્યામાં કન્વર્ટ કરી નાખ્યું અલગ અલગ રાઉન્ડ ઓફ 750 અને 8 એવી સંખ્યામાં 001. હવે આપણે અડધા કરવાના છે બરાબર, તો પેલા અહીં 700 ના પણ અડધા કરવાના, 50 ના પણ અડધા કરવાના અને અહીં 8 ના પણ અડધા કરવાના. હવે 700 ના અડધા કરવાના છે તો કેવી રીતે કરશું 700 ના અડધા બરાબર? તો આપણે ડાયરેક્ટ ખબર હોય કે 700 ના અડધા આપણે 350 થાય, 50 ના અડધા 25 થાય તો આપણને ખ્યાલ જ હોય, અને 8 ના અડધા 4 થાય. ઓકે, આટલી વસ્તુ આપણે ખ્યાલ હોય છે. હવે આ 700 ના અડધા 350 થાય એ આપણને ડાયરેક્ટ ખ્યાલ ના હોય બરાબર. આવી જ રીતે જેમ 300માં અલગ અલગ કર્યું એ રીતે કરી શકો છો. અથવા તો પછી આ 700 છે બરાબર, આપણે ખાલી પેલા 70 લઈએ. આપણે શું કરીએ, આ 70 લઈએ ખાલી ઓકે. 70 ના આપણને અડધા કેટલા થાય તો કે 35 થાય. પછી 0 પાછળ એમને મૂકી દો, ખ્યાલ ગયો? આ કોઈ પણ 00 વાળી સંખ્યા હોય તો આગળના કોઈ પણ બે અંક 70 હોય, 60 હોય, 50 હોય એના અડધા આપણને ખબર હોય બરાબર. એ મૂકી દો પાછળ 10 હોય તો 10, 20 હોય તો 20 મૂકી દેવાના એટલે આપણને ખ્યાલ આવી ગયો 350 થાય. 700 ના અડધા 50 ના અડધા 25, 8 ના અડધા 4 બરાબર ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીં આન્સર કેટલો આવ્યો તો કે 350માં 25 ઉમેર્યો એટલે આપણને ખબર છે કે 375 થાય બરાબર. 350 ઉમેરી 375 અને ઉપર 4 એટલે કે 375 પ્લસ 4 એટલે 379. આ 758 ના અડધા થયા. આ ગણવાની પણ કોઈ જરૂર નહીં પડે,
તમને જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારે વધારે માસ્ટરી આવશે, અને એ પ્રેક્ટિસ કર્યા બાદ તમને એમ મનમાં ગણતરી કરી શકશો, કોઈ લખવાની પણ જરૂર નહીં પડે. બરાબર, 758 આપે છે તો પહેલાં તમે 700 લેશો, 700 ના અડધા 350, બરાબર 350, પછી 50 ના અડધા 25, 8 ના અડધા 4, એમ કંઈ બધાને ઉમેરી દેશો તો ડાયરેક્ટ તમારે ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જશે. બરાબર, હવે આ અડધા કરવાની જે રીત જે છે એ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં સમજીશું. કયો વિડીયો લેક્ચર? જો કે 5ની કોઈ પણ સંખ્યા સાથે 5નો ગુણાકાર કરવાની જે શોર્ટ ટ્રીક હોય છે, બરાબર, એ શોર્ટ ટ્રીકમાં આ અડધા કરવાની જરૂર પડતી હોય છે, એટલા માટે આપણે અહીંયા અડધા કરવાની રીત સમજ્યા છે. બરાબર, જેથી કરીને તમને એ વિડીયોની અંદર સરળતાથી ખ્યાલ આવે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.